नमस्कार विद्यार्थी मित्रों, श्री पीएम सेकेंडरी एंड हायर सेकेंडरी स्कूल भावनगर ऑनलाइन शिक्षण की अंदर आप सौ विद्यार्थी मित्रों स्वागत है। विद्यार्थी मित्रों, आज आप धोरण नौ विषय संस्कृत की अंदर चैप्टर पांचमू वल्लभी विद्यास्थानम वल्लभी विद्यानु स्थान ए पाठनी शुरुआत करी छे। अगाउना बे भाग आपणे गया लेक्चर नी अंदर जोया, पाठनी स्टोरी, बे पेराग्राफनु भाषांतर। हवे त्यांथी आपणे आगळ वधीए तो मित्रों जोईए वल्लभी विद्यास्थानम वल्लभी विद्यानु स्थान वल्लभी विद्यास्थानम वल्लभी विद्यानु स्थान। ख्रिस्तस्य एटले ईसवीसननी, ख्रिस्तस्य एटले के ईसु ख्रिस्तनी अथवा ईसवीसननी, ख्रिस्तस्य एटले ईसु ख्रिस्तनी, ख्रिस्तस्य एटले ईसु ख्रिस्तनी पंचाम्याम एटले पांचमी, पंचाम्याम एटले पांचमी, पंचाम्याम एटले पांचमी, शताब्धाम एटले सदीमा, शताब्धाम एटले सदीमा, शताब्धाम एटले सदीमा, इदम उपनगरम, इदम एटले आ अने उपनगर एटले परु, नानो विस्तार, उपनगर एटले के परु, इदम उपनगरम एटले आ परु, इदम उपनगरम एटले आ परु, मैत्रकाणाम एटले के मैत्र कोनी, मैत्रक वंश, मैत्रकाणाम एटले के मैत्र कोनी, मैत्रकाणाम एटले मैत्र कोनी, राजधानी एटले राजधानी, मुख्य मथक, राजधानी एटले राजधानी, राजधानी एटले राजधानी, अने आसित एटले हतुं, आसित एटले हतुं, आसित एटले हतुं, आसित एटले हतुं, ख्रिस्तस्य पंचाम्याम शताब्दाम इदम उपनगरम मैत्रकाणाम राजधानी आसित, ख्रिस्तस्य एटले के ईसु ख्रिस्तनी, ख्रिस्तस्य एटले ईसु ख्रिस्तनी, पंचाम्याम एटले के पांचमी, पंचम्याम एटले पांचमी, शताब्धाम एटले सदीमा, शताब्धाम एटले सदीमा, इदम उपनगरम एटले आ उपनगर अथवा आ परु, इदम उपनगरम एटले आ परु, मैत्रकाणाम एटले मैत्रकोनी, मैत्रकाणाम एटले मैत्रकोनी, राजधानी एटले राजधानी, अने आसित एटले हतुं। ईसु ख्रिस्तनी पांचमी सदीमा आ उपनगर मैत्रकोनी राजधानी हतुं, ईसु ख्रिस्तनी पांचमी सदीमा आ उपनगर मैत्रकोनी राजधानी हतुं। मैत्रकाणाम एटले के मैत्रकोनी, मैत्रकाणाम एटले मैत्रकोनी, मैत्रकाणाम एटले मैत्रकोनी, व्यवस्था अनुसारम एटले व्यवस्था प्रमाणे, व्यवस्था एटले व्यवस्था, अनुसार एटले प्रमाणे, अनुसार एटले प्रमाणे, व्यवस्था अनुसारम एटले व्यवस्था प्रमाणे, व्यवस्था अनुसारम एटले व्यवस्था प्रमाणे, अध्ययनस्य एटले के अध्ययननुं, अध्ययन एटले के भणवानुं, अध्ययनस्य एटले के अध्ययननी, अध्ययनस्य एटले अध्ययननी, अध्ययनस्य એટલે અધ્યયનની, સમાપ્ય અનંતરમ એટલે સમાપ્તિ પછી, સમાપ્તિ વત્તા અંતરમ, સમાપ્તિ પછી, સમાપ્તિ વત્તા અંતરમ, સમાપ્તિ એટલે સમાપ્તિ, અંતર એટલે પછી, સમાપ્ય અંતરમ એટલે સમાપ્તિ પછી, સમાપ્ય અંતરમ એટલે સમાપ્તિ પછી, વાદ સભાયામ, વાદ, વાદ વિવાદ કરો તે, ચર્ચા સભા કરવી તે, ચર્ચા સભામાં,
વાદ સભા એટલે કે વાદ એટલે વાતચીત કરવી, ચર્ચા કરવી, તે વાદ સભાયામ એટલે ચર્ચા સભામાં, વાદ સભાયામ એટલે ચર્ચા સભામાં, વાદ સભાયામ એટલે ચર્ચા સભામાં. શાસ્ત્રાર્થ હો એટલે કે શાસ્ત્રાર્થ, શાસ્ત્રાર્થ હો એટલે કે શાસ્ત્રાર્થ, શાસ્ત્રાર્થ હો એટલે શાસ્ત્રાર્થ, શાસ્ત્રાર્થ હો એટલે શાસ્ત્રાર્થ. ભવતી સ્મ એટલે થતો હતો, ભવતી એટલે થતો અને સ્મ એટલે હતો. ભવતી સ્મ એટલે થતો હતો, ભવતી સ્મ એટલે થતો હતો, ભવતી સ્મ એટલે થતો હતો. મૈત્રકાણામ વ્યવસ્થા અનુસારમ અધ્યયનસ્ય સમાપ્ય અનંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થ ભવતિ સ્મ. મૈત્રકાણામ એટલે મૈત્રકોની, મૈત્રકાણામ એટલે મૈત્રકોની, વ્યવસ્થા અનુસારમ એટલે વ્યવસ્થા પ્રમાણે, વ્યવસ્થા અનુસારમ એટલે વ્યવસ્થા પ્રમાણે. અધ્યયનસ્ય એટલે કે અધ્યયનની, અધ્યયનસ્ય એટલે અધ્યયનની. સમાપ્ય અનંતરમ એટલે સમાપ્તિ પછી, સમાપ્ય અનંતરમ એટલે સમાપ્તિ પછી. વાદસભાયામ એટલે ચર્ચા સભા, વાદસભાયામ એટલે ચર્ચા સભામાં. શાસ્ત્રાર્થ હો એટલે શાસ્ત્રાર્થ, શાસ્ત્રાર્થ હો એટલે શાસ્ત્રાર્થ. ભવતી સ્મ એટલે થતો હતો, ભવતી સ્મ એટલે થતો હતો. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થી એટલે શાસ્ત્રાર્થમાં, શાસ્ત્રાર્થી એટલે કે શાસ્ત્રાર્થમાં, શાસ્ત્રાર્થી એટલે શાસ્ત્રાર્થમાં, શાસ્ત્રાર્થી એટલે કે શાસ્ત્રાર્થમાં, શાસ્ત્રાર્થી એટલે કે શાસ્ત્રાર્થમાં. વિભિન્નાનામ એટલે જુદા જુદા, વિભિન્નાનામ એટલે જુદા જુદા, વિભિન્નાનામ એટલે જુદા જુદા. મત મતાંતરાણામ એટલે મત મતાંતરોનું, મત એટલે વિચાર, મત મતાંતરાણામ એટલે મત મતાંતરોનું, મત મતાંતરાણામ એટલે મત મતાંતરોનું. ખંડન મંડન પૂર્વકમ એટલે ખંડન અને મંડન પૂર્વક, ખંડન મંડન પૂર્વકમ એટલે ખંડન અને મંડન પૂર્વક, ખંડન મંડન પૂર્વકમ એટલે ખંડન અને મંડન પૂર્વક. વિમર્શ હો એટલે વિચાર વિમર્શ, વિમર્શ એટલે કે વિચાર કરવો, તે વિમર્શ હો એટલે કે વિમર્શ, વિમર્શ હો એટલે કે વિમર્શ. ભવતી સ્મ એટલે થતો હતો, ભવતી સ્મ એટલે થતો હતો, ભવતી સ્મ એટલે થતો હતો. શાસ્ત્રાર્થે એટલે શાસ્ત્રાર્થમાં, શાસ્ત્રાર્થે એટલે શાસ્ત્રાર્થમાં. વિભિન્નાનામ એટલે જુદા જુદા, વિભિન્નાનામ એટલે જુદા જુદા. મત મતાંતરાણામ એટલે મત મતાંતરોનું, મત મતાંતરાણામ એટલે મત મતાંતરોનું, મત મતાંતરાણામ એટલે મત મતાંતરોનું. ખંડન મંડન પૂર્વકમ એટલે ખંડન મંડન પૂર્વક. વિમર્શ હો એટલે વિમર્શ, અને ભવતી સ્મ એટલે થતો હતો. શાસ્ત્રાર્થના જુદા જુદા, જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડન પૂર્વક વિમર્શ થતો હતો. શાસ્ત્રોના જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડન પૂર્વક વિમર્શ થતો હતો. અનેક અસ્મે, અનેક એટલે કે અનેક, અને અસ્મે એટલે એમાં, અનેક એટલે અનેક, અને અસ્મે એટલે એમાં. અનેક અસ્મે એટલે કે અનેક તેમાં, અનેક અસ્મે એટલે અનેક તેમાં, અનેક અસ્મે એટલે અનેક તેમાં. વિજયી જનાયો એટલે વિજયી લોકોને, વિજયી જનાયો એટલે વિજયી લોકોને અથવા વિજેતાઓને, વિજયી જનાય એટલે વિજેતાઓને અથવા વિજયી લોકોને. વિજય એટલે વિજય થયેલા અને જના એટલે લોકો.
વિજયી જનાય એટલે વિજયી લોકોને અથવા વિજય થયેલા લોકોને. રાજા એટલે રાજા, રાજા એટલે રાજા, રાજા એટલે રાજા. પારિતોષિક એટલે ઇનામ, પારિતોષિક એટલે ઇનામ, પારિતોષિક એટલે ઇનામ. રૂપેણ એટલે રૂપે, રૂપેણ એટલે રૂપે, રૂપેણ એટલે રૂપે. ભૂમિમ એટલે ભૂમિ અથવા જમીન, ભૂમિમ એટલે ભૂમિ અથવા જમીન, ભૂમિમ એટલે ભૂમિ અથવા જમીન. અયચ્છત એટલે આપતા હતા, અયચ્છત એટલે આપતા હતા, અયચ્છત એટલે આપતા હતા. અનેક અસ્મે એટલે કે અનેક તેમાં, અનેક અસ્મે એટલે અનેક તેમાં. વિજયી જનાય એટલે વિજયી લોકોને, વિજયી જનાય એટલે વિજયી લોકોને. રાજા એટલે રાજા. પારિતોષિક રૂપેણ એટલે પારિતોષિક રૂપે અથવા ઇનામના રૂપમાં, પારિતોષિક રૂપે અથવા ઇનામના રૂપમાં. ભૂમિમ એટલે ભૂમિ અથવા જમીન, ભૂમિમ એટલે ભૂમિ અથવા જમીન. અને અયચ્છત એટલે આપતા હતા, અયચ્છત એટલે આપતા હતા. અનેક એમાં વિજયી લોકોને રાજા પારિતોષિક રૂપે જમીન આપતા હતા. અનેક તેમાં વિજયી થયેલા લોકોને રાજા ઇનામ રૂપે જમીન આપતા હતા. કદાચિત એટલે ક્યારેક, કદાચિત એટલે ક્યારેક, કદાચિત એટલે કે ક્યારેક, કદાચિત એટલે ક્યારેક. વિજયી જનાનામ એટલે વિજયી વ્યક્તિઓના અથવા વિજયી લોકોના, વિજયી થયેલા જનાનામ એટલે લોકોના અથવા વ્યક્તિના. વિજયી જનાનામ એટલે વિજયી વ્યક્તિઓના અથવા લોકોના, વિજયી જનાનામ એટલે વિજયી લોકોના, વિજયી જનાનામ એટલે વિજયી લોકોના. નામાની એટલે નામો, નામાની એટલે નામો, નામાની એટલે નામો. વિદ્યાપીઠસ્ય એટલે વિદ્યાપીઠના, વિદ્યાપીઠસ્ય એટલે વિદ્યાપીઠના. દ્વારે એટલે દરવાજે, દ્વારે એટલે દરવાજે, દ્વારે એટલે દરવાજે. ઉતટંકિતાની, ઉતટંકી એટલે કે કોતરવા, ટાંકવા. તે ઉતટંકિતાની એટલે કે કોતરવામાં, ઉતટંકિતાની એટલે કોતરવામાં. અને અભવન એટલે આવતા હતા, કોતરવામાં આવતા હતા. ઉતટંકિતાની એટલે કોતરવામાં આવતા, અને અભવન એટલે હતા. કદાચિત વિજયી જનાનામ નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉતટંકિતાની અભવન. કદાચિત એટલે ક્યારેક, કદાચિત એટલે ક્યારેક. વિજયી જનાનામ એટલે વિજયી લોકોના, વિજયી જનાનામ એટલે વિજયી લોકોના. નામાની એટલે નામો, નામાની એટલે નામો. વિદ્યાપીઠસ્ય એટલે વિદ્યાપીઠના, વિદ્યાપીઠસ્ય એટલે વિદ્યાપીઠના. દ્વારે એટલે દરવાજે, દ્વારે એટલે દરવાજે. ઉતટંકિતાની અભવન એટલે કોતરવામાં આવતા હતા, ઉતટંકિતાની અભવન એટલે કોતરવામાં આવતા હતા. ક્યારેક વિજયી લોકોના નામો વિદ્યાપીઠના દ્વારે દરવાજે કોતરવામાં આવતા હતા, ક્યારેક વિજયી થયેલા લોકોના નામો વિદ્યાપીઠના દરવાજે કોતરવામાં આવતા હતા. ત્યારબાદ મિત્રો જોઈએ, ખ્રિસ્તાત એટલે ખ્રિસ્તની, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્તાત એટલે કે ઈસુ ખ્રિસ્ત અથવા ઈસવીસનની, ખ્રિસ્તાત એટલે કે ઈસુ ખ્રિસ્ત. પૂર્વહ એટલે પૂર્વે, પૂર્વહ એટલે પૂર્વે, પૂર્વહ એટલે કે પૂર્વે. ખ્રિસ્તાત એટલે કે ઈસુ ખ્રિસ્ત, પૂર્વહ એટલે પૂર્વ, પૂર્વે. પ્રાયઃ એટલે કે મોટે ભાગે અથવા ઘણું કરીને, પ્રાયઃ એટલે ઘણું કરીને,
अथवा मोटा भागे, प्रायः एटले घणू करीने, प्रायः एटले घणू करीने, ईस्वीसन पूर्वे घणू करीने, ईस्वीसन अथवा ईसु ख्रिस्त पूर्वे घणू करीने, ईसु ख्रिस्त पूर्वे घणू करीने, पंचम शताब्दाम एटले पांचमी सदी में, पंचम एटले पांचमी और शताब्दाम एटले सदी अथवा सेको, सौ वर्षनो समयगाळो एने सदी अथवा सेको कहेवाय। पंचम एटले पांचमी और शताब्दाम एटले सेकामा अथवा सदीमा, पांचमी सदीमा अथवा पांचमा सेकामा, पंचम शताब्दाम एटले पांचमी सदीमा, पंचम शताब्दाम एटले पांचमी सदीमा, भगवतः एटले के भगवान, भगवतः एटले भगवान, भगवतः एटले भगवान, महावीरस्य એટલે મહાવીરનો, મહાવીરસ્ય એટલે મહાવીરનો, જન્મ એટલે કે જન્મ, જન્મ એટલે જન્મ, જન્મ એટલે જન્મ, અને અભવત એટલે થયો હતો, અભવત એટલે થયો હતો। મિત્રો ભૂતકાળનું રૂપ છે, અમવમ સતમ તતામ અન, યસ્તન ભૂતકાળનું રૂપ છે। અભવત એટલે થયો હતો। ફરીવાર જોઈએ મિત્રો, ખ્રિસ્તાત એટલે ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્તાત એટલે ઈસુ ખ્રિસ્ત, પૂર્વઃ એટલે પૂર્વે, પૂર્વઃ એટલે પૂર્વે, પ્રાયઃ એટલે ઘણું કરીને, પ્રાયઃ એટલે ઘણું કરીને, પંચમ શતાબ્દામ એટલે પાંચમી સદીમાં, પંચમ શતાબ્દામ એટલે પાંચમી સદીમાં, ભગવતઃ એટલે ભગવાન, ભગવતઃ એટલે ભગવાન, મહાવીરસ્ય એટલે મહાવીરનો, મહાવીરસ્ય એટલે મહાવીરનો, જન્મ અભવત એટલે જન્મ થયો હતો, જન્મ અભવત એટલે જન્મ થયો હતો। ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને પાંચમી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો। ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને પાંચમી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો। તસ્મિન, તસ્મિન એટલે કે તે, તસ્મિન એટલે કે તે, તસ્મિન એટલે તે, કાલે એટલે કે સમયે, કાલે એટલે સમયે, તસ્મિન કાલે એટલે તે સમયે, તસ્મિન કાલે એટલે તે સમયે, ભગવતા એટલે કે ભગવાન, ભગવતા એટલે કે ભગવાન, ભગવતા એટલે કે ભગવાન, મહાવીરેણ એટલે મહાવીરે, ભગવતા મહાવીરેણ એટલે ભગવાન મહાવીરે, ભગવતા મહાવીરેણ એટલે ભગવાન મહાવીરે, ભગવતા મહાવીરેણ એટલે ભગવાન મહાવીરે, યહ એટલે જે, યહ એટલે જે, યહ એટલે જે, ઉપદેશ એટલે ઉપદેશ, ઉપદેશ એટલે કે ઉપદેશ, પ્રદતઃ એટલે આપ્યો, પ્રદતઃ એટલે આપ્યો, પ્રદતઃ એટલે આપ્યો, સ એટલે તે, સ એટલે તે, સ એટલે તે, આગમ નામના એટલે કે આગમ નામે। મિત્રો આગમ એ જૈન ધર્મનો ગ્રંથ છે, આગમ નામના એટલે કે આગમ નામે, આગમ એ શું છે, જૈન ધર્મના લોકોનો ગ્રંથ છે, આગમ નામના એટલે કે આગમ નામે, પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ અથવા જાણીતો, પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ અથવા જાણીતો, વર્તતે એટલે છે, વર્તતે એટલે છે, વર્તતે એટલે છે, તસ્મિન એટલે તે, તસ્મિન એટલે તે, કાલે એટલે સમયે, કાલે એટલે સમયે, ભગવતા મહાવીરેણ એટલે ભગવાન મહાવીરે, ભગવતા મહાવીરેણ એટલે ભગવાન મહાવીરે, યહ એટલે જે,
यह एले जे उपदेश एटले उपदेश उपदेश एटले उपदेश प्रदत एटले आप्यो प्रदत एटले आप्यो स एटले ते स एटले ते आगम नामना एटले के आगम ग्रंथना नामे आगम नामना एटले के आगम ग्रंथना नामे प्रसिद्ध वर्तते एटले प्रसिद्ध छे अथवा जाणीतो छे। ते समये भगवान महावीरे जे उपदेश आप्यो ते आगमना नामे जाणीतो छे। ते समये भगवान महावीरे जे उपदेश आप्यो ते आगम नामे जाणीतो छे। अयम एटले आ, अयम एटले आ, अयम एटले आ, अयम एटले के आ। आगमः એટલે કે આગમ, આ ધર્મનો ગ્રંથ। આગમઃ એટલે કે આગમ, અયમ આગમ એટલે આ આગમ, અયમ આગમ એટલે આ આગમ। વર્ષ પંચશતમ, પંચ એટલે પાંચ અને શતમ એટલે સો, એટલે પાંચસો, એટલે પાંચસો, પંચશત એટલે પાંચસો। વર્ષ પંચશત એટલે કે पांच सौ वर्ष, पांच सौ वर्ष, पंच पंच एटले केटला पांच अने शतम एटले सौ, एटले पांच सौ अने वर्ष एटले वर्ष। पंच वर्ष, वर्ष पंचशत एटले पांच सौ वर्ष, पंच वर्ष पंचशतम एटले पांच सौ वर्ष, वर्ष पंचशतम एटले पांच सौ वर्ष। यावत एटले सुधी, यावत एटले सुधी, यावत एटले सुधी, पांच सौ वर्ष सुधी। मौखिक परंपरायाम एटले मौखिक परंपरामा, मौखिक परंपरायाम एटले मौखिक परंपरामा। मौखिक परंपरा एटले शू? मुख द्वारा बोलवू, आपणे बोलीने बीजा कोईने संभळावीए ते, लखवानुं नहीं पण मोढे जेटलुं याद होय ए बोलवू, तो ए शू कहेवाय? मौखिक परंपरा। मौखिक परंपरायाम એટલે મૌખિક પરંપરામાં, મૌખિક પરંપરાયામ એટલે મૌખિક પરંપરામાં। સુરક્ષિત એટલે સુરક્ષિત, સુરક્ષિત એટલે સુરક્ષિત, સુરક્ષિત એટલે સુરક્ષિત। અને આસિત એટલે હતો, આસિત એટલે હતો, આસિત એટલે હતો। ફરીવાર મિત્રો, અયમ એટલે આ, અયમ એટલે આ, આગમઃ એટલે આગમ, આગમઃ એટલે આગમ। વર્ષ પંચશતમ એટલે પાંચસો વર્ષ, વર્ષ પંચશતમ એટલે પાંચસો વર્ષ। યાવત એટલે સુધી, યાવત એટલે સુધી। મૌખિક પરંપરાયામ એટલે મૌખિક પરંપરામાં, મૌખિક પરંપરાયામ એટલે મૌખિક પરંપરામાં। સુરક્ષિત આસીત એટલે સુરક્ષિત હતો, સુરક્ષિત આસીત એટલે સુરક્ષિત હતો। આ આગમ પાંચસો વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો, આ આગમ ગ્રંથ પાંચસો વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો। એવમ, હી એટલે ખરેખર, એવમ એટલે એવું, હી એટલે ખરેખર, હી એટલે ખરેખર, એવમ એટલે એવું, ખરેખર એવું, હી એટલે ખરેખર, એવમ એટલે એવું, ખરેખર એવું, એવમ હી એટલે ખરેખર એવું, એવમ હી એટલે ખરેખર એવું। શ્રુયતે એટલે સંભળાય છે, શ્રુયતે એટલે સંભળાય છે, શ્રુયતે એટલે સંભળાય છે। યત એટલે કે, યત એટલે કે, યત એટલે કે, ખરેખર એવું સંભળાય છે કે, ખરેખર એવું સંભળાય છે કે। ખ્રિસ્તસ્ય એટલે ઈસવીસનની અથવા ખ્રિસ્તની, ઈસુ ખ્રિસ્તના, ખ્રિસ્તસ્ય એટલે કે ખ્રિસ્તની અથવા ઈસુ ખ્રિસ્તની, ખ્રિસ્તસ્ય એટલે કે ઈસુ ખ્રિસ્તના। ખ્રિસ્તી કોણ? તો કે ઈસુ ખ્રિસ્ત, ભગવાન ઈસુ ખ્રિસ્ત, ઈસુ ખ્રિસ્તના। તૃતીયામ એટલે ત્રીજા અથવા ત્રીજી, શતાબ્દામ એટલે સૈકામાં અથવા સદીમાં। જો મિત્રો તમારે સૈકો રાખવો હોય તો અહીંયા ત્રીજા કરવાનું,
અને સદી રાખી હોય તો ત્રીજી, તૃતીયામ એટલે ત્રીજી અને શતાબ્દામ એટલે સદીમાં અથવા ત્રીજા સૈકામાં. તૃતીયામ એટલે ત્રીજા અથવા ત્રીજી, તૃતીયામ એટલે ત્રીજા અથવા ત્રીજી અને શતાબ્દામ એટલે સૈકા અથવા સદીમાં. ત્રીજા સૈકામાં અથવા ત્રીજી સદીમાં, તૃતીયામ શતાબ્દામ એટલે ત્રીજી સદીમાં અથવા ત્રીજા સૈકામાં. નાગાર્જુન નામના, એટલે કે નાગાર્જુન નામના, નાગાર્જુન નામના એટલે કે નાગાર્જુન નામના, નાગાર્જુન નામના એટલે નાગાર્જુન નામના. પ્રસિદ્ધસ્ય એટલે પ્રસિદ્ધ અથવા જાણીતા. પ્રસિદ્ધ એટલે શું? જાણીતું હોય તેવું. પ્રસિદ્ધસ્ય એટલે પ્રસિદ્ધ, પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ, પ્રસિદ્ધસ્ય એટલે કે પ્રસિદ્ધ. વિદુષઃ એટલે વિદ્વાન, વિદુષઃ એટલે વિદ્વાનની, વિદુષઃ એટલે કે વિદ્વાનની, વિદુષઃ એટલે કે વિદ્વાનની, વિદુષઃ એટલે વિદ્વાનની. અધ્યક્ષતાયામ એટલે અધ્યક્ષતાયામ, કે મુખ્ય અધ્યક્ષ કોણ હતું? નાગાર્જુન, એ મુખ્ય અને એની સભામાં, એટલે કે પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં, પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતાના. એકામ એટલે કે એક, એકામ એટલે કે એક, એકામ એટલે કે એક. જૈન સાધુનામ એટલે કે જૈન સાધુઓની, જૈન સાધુનામ એટલે જૈન સાધુઓની, જૈન સાધુનામ એટલે કે જૈન સાધુઓની. સમિતિ એટલે સભા, સમિતિ એટલે સભા, સમિતિ એટલે સભા, સમિતિ એટલે કે સભા, સમિતિ એટલે કે સભા. મિલિતા એટલે મળી હતી, મિલિતા એટલે મળી હતી, મિલિતા એટલે મળી હતી. ખ્રિસ્તસ્ય એટલે કે ઈસુ ખ્રિસ્તના, ખ્રિસ્તસ્ય એવમ હિ શ્રૂયતે, ખરેખર એવું સંભળાય છે. યત એટલે કે, એવમ હિ શ્રૂયતે યત એટલે કે ખરેખર એવું સંભળાય છે કે. ખ્રિસ્તસ્ય એટલે કે ઈસુ ખ્રિસ્તની. તૃતીયામ શતાબ્દામ એટલે ત્રીજા સૈકામાં અથવા ત્રીજી સદીમાં, તૃતીયામ શતાબ્દામ એટલે ત્રીજી સદીમાં અથવા ત્રીજા સૈકામાં. નાગાર્જુન નામના એટલે કે નાગાર્જુન નામના, નાગાર્જુન નામના એટલે નાગાર્જુન નામના. પ્રસિદ્ધ વિદુષઃ એટલે કે પ્રસિદ્ધ વિદ્વાનની, પ્રસિદ્ધ વિદુષઃ એટલે પ્રસિદ્ધ વિદ્વાનની. અધ્યક્ષતાયામ એટલે કે અધ્યક્ષતામાં, અધ્યક્ષતાયામ એટલે કે અધ્યક્ષતામાં. એકામ એટલે કે એક, એકામ એટલે એક. જૈન સાધુનામ એટલે જૈન સાધુઓની, જૈન સાધુનામ એટલે જૈન સાધુઓની. સમિતિ મિલિતા સભા મળી હતી, સમિતિ મિલિતા સભા મળી હતી. ખરેખર એવું સંભળાય છે કે, ખરેખર એવું સંભળાય છે કે ખ્રિસ્તીના, ઈસુ ખ્રિસ્તના ત્રીજા સૈકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં એક જૈન સભા મળી હતી. અસ્યામ એટલે કે આ સભામાં, જે સભા મળી તેમાં. અસ્યામ એટલે કે એ સભામાં, અસ્યામ એટલે એમાં અથવા એ સભામાં, અસ્યામ એટલે એ સભામાં. આગમ ગ્રંથાનામ એટલે કે આગમ ગ્રંથને, આગમ એ જૈન લોકોનો ધર્મગ્રંથ છે. મિત્રો, આગમ એ શું છે? જૈન લોકોનો ધર્મગ્રંથ છે. આગમ ગ્રંથોનું, આગમ ગ્રંથાનામ એટલે આગમ ગ્રંથોનું, આગમ ગ્રંથાનામ એટલે આગમ ગ્રંથોનું, આગમ ગ્રંથાનામ એટલે આગમ ગ્રંથોનું. લેખનસ્ય એટલે લેખનનો, લખવાનો. લેખનસ્ય એટલે લેખન કરવું એવો, લેખનસ્ય એટલે કે લેખન કરવું એવો અથવા લખવાનો. લેખનસ્ય એટલે કે લેખન કરવું એવો, લેખનસ્ય એટલે લેખન કરવું એવો. પ્રસ્તાવહ એટલે પ્રસ્તાવ, પ્રસ્તાવહ એટલે પ્રસ્તાવ, પ્રસ્તાવહ એટલે પ્રસ્તાવ. અને અભવત એટલે થયો હતો, અભવત એટલે થયો હતો. ફરીવાર મિત્રો જોઈએ, અસ્યામ એટલે એ સભામાં, અસ્યામ
એટલે એ સભામાં આગમ ગ્રંથાનામ એટલે આગમ ગ્રંથોનું, આગમ ગ્રંથાનામ એટલે આગમ ગ્રંથોનું, લેખનસ્ય એટલે લેખનનો અથવા લેખન કરવું એવો, લેખનસ્ય એટલે લેખનનો અથવા લેખન કરવું એવો, પ્રસ્તાવ અભવત એટલે પ્રસ્તાવ થયો હતો, પ્રસ્તાવ અભવત એટલે પ્રસ્તાવ થયો હતો. આ સભામાં આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ થયો હતો, એ સભામાં આગમ ગ્રંથોનું લેખન કરવું એવો પ્રસ્તાવ થયો હતો. અત્ર એટલે અહીં, અત્ર એટલે અહીં, અત્ર એટલે અહીં, લેખન બધા વાણી એટલે લખાણથી બદ્ધ થયેલી વાણી, લેખન બધા એટલે લખાણથી બદ્ધ થયેલી, લેખન બધા એટલે લખાણથી બદ્ધ થયેલી કે લખાણેલી હોય એવી, લખાણમાં બંધાઈ ગઈ હોય એવી, લેખન બધા એટલે કે લેખન લખાણથી બંધાયેલી, વાણી એટલે કે વાણી, લખાણથી બદ્ધ થયેલી વાણી, લેખન બધા વાણી એટલે લખાણથી બદ્ધ થયેલી વાણી, લેખન બધા વાણી એટલે લેખનથી બદ્ધ થયેલી વાણી. વલ્લભી વાચના એટલે કે વલ્લભી વાચના, વલ્લભી વાચના એટલે વલ્લભી વાચના, વલ્લભી વાચના એટલે વલ્લભી વાચના. નામના એટલે કે નામે, નામના એટલે કે નામે, નામના એટલે નામે, વલ્લભી વાચના નામે. પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ અથવા વિખ્યાત, જાણીતી, પ્રસિદ્ધ વિખ્યાત અથવા જાણીતી, પ્રસિદ્ધ એટલે વિખ્યાત અથવા જાણીતી. અને જાતા એટલે થઈ, જાતા એટલે કે થઈ, જાતા એટલે થઈ, જાતા એટલે થઈ. અત્ર એટલે અહીં, અત્ર એટલે અહીં. લેખન બધા એટલે કે લખાણ થી બદ્ધ થયેલી, લેખન બધા એટલે લખાણથી બદ્ધ થયેલી વાણી એટલે વાણી. વલ્લભી વાચના નામના એટલે કે વલ્લભી વાચના નામે, વલ્લભી વાચના નામે એટલે વલ્લભી વાચના નામે. પ્રસિદ્ધા જાતા એટલે વિખ્યાત થઈ, પ્રસિદ્ધા જાતા એટલે વિખ્યાત થઈ. અહીં લેખનથી બદ્ધ થયેલી વાણી વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ થઈ, અહીં લેખનથી બદ્ધ થયેલી વાણી વલ્લભી વાચના નામે પ્રસિદ્ધ અથવા વિખ્યાત થઈ. ખ્રિસ્તસ્ય એટલે કે ખ્રિસ્તની અથવા ઈસુ ખ્રિસ્તની, ખ્રિસ્તસ્ય એટલે ખ્રિસ્તની અથવા ઈસુ ખ્રિસ્તની, ખ્રિસ્તસ્ય એટલે કે ખ્રિસ્તની અથવા ઈસુ ખ્રિસ્તની. નવમ્યામ એટલે નવમી, નવમ્યામ એટલે નવમી, નવમ્યામ એટલે નવમી, નવમ્યામ એટલે નવમી, ઈસુ ખ્રિસ્તની નવમી. શતાબ્ધામ એટલે સદીમાં, શતાબ્ધામ એટલે સદીમાં, ઈસુ ખ્રિસ્તની નવમી સદીમાં, શતાબ્ધામ એટલે સદીમાં. વલ્લભી નગરસ્ય એટલે વલ્લભી નગરનો, વલ્લભી નગરસ્ય એટલે વલ્લભી નગરનો, વલ્લભી નગરસ્ય એટલે વલ્લભી નગરનો, વલ્લભી નગરસ્ય એટલે વલ્લભી નગરનો. વિનાશઃ એટલે વિનાશ, નાશ, વિનાશઃ એટલે વિનાશ, વિનાશઃ એટલે વિનાશ. અભવત એટલે થયો હતો, અભવત એટલે થયો હતો, અભવત એટલે થયો હતો. ખ્રિસ્તસ્ય એટલે ઈસુ ખ્રિસ્તની, ખ્રિસ્તસ્ય એટલે ઈસુ ખ્રિસ્તની. નવામ્યામ એટલે નવમી, નવામ્યામ એટલે નવમી. શતાબ્ધામ એટલે સદીમાં, શતાબ્ધામ એટલે સદીમાં. વલ્લભીનગરસ્ય એટલે વલ્લભી નગરનો, વલ્લભીનગરસ્ય એટલે વલ્લભી નગરનો. વિનાશઃ અભવત એટલે વિનાશ થયો હતો, વિનાશઃ અભવત એટલે વિનાશ થયો હતો. ઈસુ ખ્રિસ્તની નવમી સદીમાં વલ્લભી નગરનો વિનાશ થયો હતો, ઈસુ ખ્રિસ્તની નવમી સદીમાં વલ્લભી નગરનો વિનાશ થયો હતો. પરંતુ એટલે કે પરંતુ, પરંતુ એટલે પરંતુ.
परंतु एटले परंतु, तस्य एटले के तेना, तस्य एटले तेना, तस्य एटले तेना, परंतु तेना, परंतु तस्य एटले के परंतु तेना, अवशेषाहा एटले अवशेषो, अवशेषाहा एटले अवशेषो। मित्रों अवशेषो एटले शू के भाई कोई बिल्डिंगो होय, बधा जे मकानो होय बधा पड़ी भांगे, એટલે અડધા સારા હોય અડધા નકામા થઈ ગયા, તો બધું પડી ભાંગેલું બધું હોય એટલે અડધા જે બધા ટુકડાઓ બધા મળે, જે ભાગ મળે અલગ અલગ પ્રકાર, તો એને શું કહેવાય? અવશેષો। કોઈ પણ વસ્તુ હોય પડી ભાંગી હોય અને એ જે અડધું બધું પડ્યું હોય એને શું કહેવાય? અવશેષો કહેવાય। એટલે અવશેષાહ એટલે અવશેષ, પરંતુ તસ્ય અવશેષા એટલે પરંતુ તેના અવશેષો, પરંતુ તસ્ય અવશેષાહ એટલે પરંતુ તેના અવશેષો। અધ્યાપી અધ્ય વત્તા અપિ, સંધિ છૂટી પડી મિત્રો, અધ્યાપી અધ્ય વત્તા અપિ, અધ્યાપી એટલે અધ્ય વત્તા અપિ એટલે આજે પણ, અધ્યાપી એટલે આજે પણ, અધ્યાપી એટલે આજે પણ। તસ્ય એટલે કે તેની, તસ્ય એટલે કે તેની, તસ્ય એટલે તેની, તસ્ય એટલે તેની। સમૃદ્ધિ, સમૃદ્ધિ એટલે સમૃદ્ધિ અથવા જાહો જલાલી, સમૃદ્ધિ એટલે સમૃદ્ધિ અથવા જાહો જલાલી, સમૃદ્ધિમ એટલે કે જાહો જલાલી, સમૃદ્ધિમ એટલે કે જાહો જલાલી। સૂચયંતી એટલે સૂચવે છે, સૂચયંતી એટલે સૂચવે છે, સૂચયંતી એટલે સૂચવે છે। પરંતુ એટલે કે પરંતુ, પરંતુ એટલે પરંતુ, તસ્ય એટલે તેના, તસ્ય એટલે તેના, અવશેષાહા એટલે અવશેષો, અવશેષાહા એટલે અવશેષો। અધ્યાપી, મિત્રો સંધિ છૂટી પડી, અધ્ય વત્તા અપી એટલે આજે પણ, અધ્ય એટલે આજે અને અપી એટલે પણ, અધ્યાપી એટલે આજે પણ, તસ્ય એટલે તેની, તસ્ય એટલે તેની। સમૃદ્ધિમ એટલે જાહો જલાલી, સમૃદ્ધિમ એટલે જાહો જલાલી, અને સૂચયંતી એટલે સૂચવે છે। પરંતુ તેના અવશેષો આજે પણ તેની, જાહો જલાલી સૂચવે છે, પરંતુ તેના અવશેષો આજે પણ તેની, જાહો જલાલી સૂચવે છે। એવમ એટલે કે આમ, એવમ એટલે કે આ રીતે, એવમ એટલે કે આ રીતે, એવમ એટલે આ રીતે। ભારતસ્ય એટલે કે ભારતના, ભારતસ્ય એટલે કે ભારતના, ભારતસ્ય એટલે ભારતના। એવમ ભારતસ્ય એટલે કે આમ ભારતના, એવમ ભારતસ્ય આમ ભારતના। પ્રાચીનેશુ એટલે કે પ્રાચીન અથવા જૂના, પ્રાચીનેશુ એટલે કે પ્રાચીન અથવા જૂના, પ્રાચીનેશુ એટલે કે પ્રાચીન। વિદ્યા કેન્દ્રેશુ એટલે વિદ્યા કેન્દ્રોમાં, વિદ્યા કેન્દ્રેશુ એટલે વિદ્યા કેન્દ્રોમાં, વિદ્યા કેન્દ્રેશુ એટલે વિદ્યા કેન્દ્રોમાં। વલ્લભી એટલે કે વલ્લભી, વલ્લભી એટલે કે વલ્લભી, એક શૈક્ષણિક સંસ્થા મોટી છે, વલ્લભી એટલે વલ્લભી। એકતમ એટલે એક, એકતમ એટલે એક, વલ્લભી એટલે વલ્લભી, એકતમ એટલે કે એક। આસિત, આસિત એટલે કે હતી, આસિત એટલે કે હતું, આસિત એટલે હતું, આસિત એટલે હતું, આસિત એટલે હતું। ચ એટલે અની, ચ એટલે અની, ચ એટલે કે અને, ચ એટલે અને। ઇતિહાસે એટલે ઇતિહાસમાં, અને ઇતિહાસે એટલે ઇતિહાસમાં, ઇતિહાસે એટલે ઇતિહાસમાં, અને ઇતિહાસમાં। અધ્યાપી અધ્ય વત્તા આપી એટલે કે આજે પણ, અધ્યાપી એટલે આજે પણ, અધ્યાપી એટલે આજે પણ। અને વર્તતે એટલે છે, વર્તતે એટલે છે। એવમ એટલે આ રીતે, એવમ એટલે આ રીતે। ભારતસ્ય એટલે ભારતના,
ભારતસ્ય એટલે ભારતના, પ્રાચીનેશુ એટલે પ્રાચીન, પ્રાચીનેશુ એટલે પ્રાચીન, વિદ્યા કેન્દ્રેશુ એટલે વિદ્યા કેન્દ્રોમાં, વિદ્યા કેન્દ્રેશુ એટલે વિદ્યા કેન્દ્રોમાં, વલ્ભી એટલે વલ્ભી, વલ્ભી એટલે વલ્ભી, એકતમ એટલે એક, એકતમ એટલે એક, આસિત એટલે હતું, આસિત એટલે હતું, ચ એટલે અનિ, ચ એટલે અનિ, ઇતિહાસે એટલે ઇતિહાસમાં, ઇતિહાસે એટલે ઇતિહાસમાં, અધ્યાપી વર્તતે એટલે આજે પણ છે. આમ ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્ભી એક હતું અને આજે પણ છે. મિત્રો, એકવાર આપણે ભાષાંતર જોઈ લઈએ. ઈસુ ખ્રિસ્તની 5મી સદીમાં આ ઉપનગર મૈત્રકોની રાજધાની હતું. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડન પૂર્વક વિમર્શ થતો હતો. અનેક એમાં વિજયી લોકોને રાજા ઇનામ રૂપે અથવા પારિતોષિક રૂપે જમીન અથવા ભૂમિ આપતા હતા. ક્યારેક વિજયી લોકોના નામોને વિદ્યાપીઠના દરવાજે કોતરવામાં આવતા હતા. ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને 5મી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તે આગમ, એ ધર્મનો ગ્રંથ છે, જૈન ધર્મનો ગ્રંથ આગમ નામે પ્રસિદ્ધ છે. આ આગમ ગ્રંથ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. ખરેખર એવું સંભળાય છે કે ઈસવીસનની 3જી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં એક જૈન સાધુઓની સભા મળી હતી. આ સભામાં આગમ ગ્રંથનું લેખન કરવું એવો પ્રસ્તાવ થયો હતો. અહીં લેખનથી બદ્ધ થયેલી વાણી વલ્ભી વાચના નામે પ્રસિદ્ધ અથવા વિખ્યાત થઈ અથવા જાણીતી થઈ. ઈસવીસનની અથવા ઈસુ ખ્રિસ્તની 9મી સદીમાં વલ્ભી નગરનો નાશ થયો હતો, પરંતુ તેના અવશેષો આજે પણ તેની સમૃદ્ધિ સૂચવે છે. આમ આ રીતે ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રોમાં વલ્ભી એક હતું અને ઇતિહાસમાં આજે પણ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ચોથો જે પાઠ છે એ સંપૂર્ણ પૂર્ણ કર્યો છે. તો મિત્રો, હોમવર્કની અંદર તમારે આપણે જેટલું ચાલ્યું એટલું ભાષાંતર લખવાનું છે. હોમવર્કની અંદર મિત્રો તમારે ભાષાંતર લખવાનું છે, ઉપરાંત સ્વાધ્યાય પણ લખવાનો છે ફેર બુકની અંદર. ફરીવાર મિત્રો, હોમવર્કની અંદર ભાષાંતર અને સ્વાધ્યાય ફેર બુકની અંદર લખવાનો છે. તો મિત્રો, અહીં આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ.